નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા. મહત્વના સમાચારથી શરૂઆત કરી. આતંકવાદીઓ સામે ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. પીઓકેમાં આતંકી અડ્ડા પર સેનાએ હુમલો કર્યો છે, તો સેનાનો હુમલો અને આ કાર્યવાહી જોવા મળી છે. કેટલાક આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. આતંકી કેમ્પને નિશાન બનાવવામાં આવ્યું. તંગધારમાં સીઝ ફાયરના ઉલ્લંઘનનો જડબાત જવાબ આપ્યો છે ભારતીય સેનાએ. પાકિસ્તાન તરફથી થયેલા સીઝ ફાયરમાં બે જવાન શહીદ થયા હતા અને આ શહીદ જવાનોનો બદલો વાળો છે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપીને. ઉલ્લેખનીય છે કે વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યો છે. ખાસ કરીને સ્થાનિક લોકોને પણ નિશાન બનાવવામાં આવ્યા, પરંતુ સાથે સાથે ભારતીય સેનાના જે જવાનો છે તેમને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં બે જવાન શહીદ થયા હતા અને તેનો જવાબ આપ્યો છે ભારતીય સેનાએ. કહા જાતા હૈ લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે. પાકિસ્તાન હર દિન બહુ બડે પૈમાને પર સીઝ ફાયર વાયોલેશન કર રહા હૈ, કમ સે કમ 10 સે 12. કલ ભી ઉન્હોને એક સીઝ ફાયર વાયોલેશન કી કોશિશ કી તંગધર મેં, જિસમે જો અનપ્રોવોક્ડ ફાયરિંગ થી પાકિસ્તાન કી તરફ સે ઘુસપેટિયો કો દાખલ કરને કી, ઉસમે હમારે દો જવાન મારે ગયે ઓર દો સિવિલિયન મારે ગયે. સરકાર કે લિયે બડા મુશ્કિલ હો રહા હૈ દેશવાસીઓ કો સમજાને કે લિયે કી કૈસે પીસ ટાઈમ મેં હમ રોજ ઉસસે માર ખા રહે હૈ. બડા લાઝમી હૈ કી ઉસકે જિતને ભી પીઓકે કે કેમ્પ મેં ઉસમે 1000 સે 1200 આતંકવાદી હૈ, ઉનકે એક્ઝેક્ટ લોકેશન્સ એક્ઝેક્ટ પેરામીટર્સ હમકો માલૂમ હૈ. આજ પૂરી દુનિયા હમારે સાથ હૈ. આતંકવાદ પૂરી દુનિયા કા દુશ્મન હૈ, ઇન્સાન કા દુશ્મન હૈ, ઇન્સાનિયત કા દુશ્મન હૈ. જબ જબ પાકિસ્તાન ઇસ માફી કાર્યવાહી કરતી હૈ, હમકો ઇઝરાયલ કી તરહ કાર્યવાહી કરની હૈ કે જવાબી કાર્યવાહી ઇતની જબરદસ્ત હોની ચાહીએ કે પાકિસ્તાન અગલી બારી 10 બારી સોચે હમારે ઉપર હમલા કરને કે લિયે. આજ સુબહ ભી મેં આપકી ચેનલ એજન્સી કે માધ્યમ સે યહી કહા થા ઓર મુઝે બડા અચ્છા કે 3 ઘંટે કે બાદ મેં વો અસલિયત મેં કન્વર્ટ હો ગયા. તો આખરે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે ની જેમ જ કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાન ફાયરિંગમાં જ્યાં બે જવાનો શહીદ થયા હતા, ત્યારે આ શહીદ જવાનોનો બદલો લીધો છે ભારતીય સેનાએ જવાબ આપીને. ઉલ્લેખનીય છે કે વારંવાર પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી અને સાથે જ જે ફાયરિંગની ઘટનાઓ છે વારંવાર બનતી રહે છે, સીઝફાયરનું ઉલ્લંઘન થતું રહ્યો છે, ત્યારે આ મામલે હવે સખ્ત શબ્દોમાં અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આતંકવાદીઓ સામે ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે, જ્યાં પીઓકેમાં આતંકવાદીના અડ્ડા પર સેનાએ હુમલો કર્યો છે, તો કેટલાક આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. આતંકવાદી જે કેમ્પને નિશાન બનાવવામાં આવ્યું હતું, તો તંગધારમાં સીઝફાયરના ઉલ્લંઘનનો જવાબ આપ્યો છે. પાકિસ્તાન તરફથી થયેલા સીઝફાયરમાં બે જવાન શહીદ થયા હતા, તો હજુ પણ આતંકવાદીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. પાકિસ્તાનની નાપાક હરકત હંમેશા યથાવત જોવા મળી છે અને વારંવાર ભારતીય સેના તેનો જવાબ પણ આપતી રહે છે, ત્યારે આ વખતે ફરી એકવાર જડબાતોડ જવાબ આપવામાં આવ્યો અને પીઓકેમાં આતંકવાદીઓના અડ્ડા પર સેનાએ હુમલો કર્યો અને કેટલાક આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. આતંકી કેમ્પને નિશાન બનાવવામાં આવ્યું હતું અને આતંકવાદીઓના અડ્ડાને સફાયાનો જે પ્લાન હતો તે રચવામાં આવ્યો હતો. આખરે ભારતીય સેનાને સફળતા હાથ લાગી છે. ભારતીય સેના ને આર્ટિલરી નાઉ દેખી, આર્ટિલરી ક્યાં હોતી હૈ? મોર્ટર, મોર્ટર ઉપર સે નીચે જાતા હૈ, ઉસકે બાદ 105 ગન હોતી હૈ, ઓર આર્ટિલરી મેં 155 ગન ભી હોતી હૈ, 140 મિલીમીટર ગન, મતલબ બડી બડી ઓર લંબે રેન્જ કી ઓર બડી એક્યુરેસી કે સાથ નિશાને કે સાથ મારતે હૈ. તો યે હોતા હૈ કે જબ વહાં સે ફાયરિંગ હોઈ, કોઈ ચારા નહીં હૈ ભારત કો, લેકિન અપની આર્ટિલરી ભી યુઝ કર રહે હૈં તાકિ વહાં ચુપ હો જાય પાકિસ્તાન કી તરફ, ક્યુંકિ દો જબ જવાન પાકિસ્તાન કે તરફ સે હમારી ફાયરિંગ મેં મારે જાતે હૈ, બડા ગુસ્સા આતા હૈ ઉસ યુનિટ કો કે ઉનકો કુછ કરના ચાહીએ, આર્ટિલરી કો બોલે ફાયર કીજીએ. હમારી ભારતીય સેના ઇતની સતર્ક થી, હમારે આર્ટિલરી ગન્સ જો ડિપ્લોઇડ હૈ બેંગ ઓન ધી LOC, વો ઇતને સતર્ક થે કે ઇન્હોને તુરંત જબરદસ્ત ફાયરિંગ કિયા. સીઝ ફાયર વાયોલેશન કા જવાબ ઇન્હોને બહોત જબરદસ્ત બોમ્બિંગ કે સાથ કિયા ઓર પાકિસ્તાન કો હેમર કિયા હૈ પાક ઓક્યુપાઈડ કશ્મીર મેં તંધારિયાને કો પડા કે ઉસ પાર. યે બેંગ ઓન ધી LOC હૈ, તો જહાં પર ટેરરિસ્ટ કે લોન્ચ પેડ્સ હૈ વહાં પર જબરદસ્ત ફાયરિંગ કી હુઈ હૈ ઓર વહાં પર જિતને આતંકવાદી થે ઉનકો નિસ્તનાબૂદ કર દિયા હૈ. બહોત બઢિયા કાર્યવાહી હૈ. તો જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ આતંકી સંગઠન અલકાયદાના પેટમાં તેલ રેડાયું છે. ગભરાયેલા અલકાયદાએ હવે દેશમાં હિંસા ફેલાવવાનો પ્લાન તૈયાર કર્યો છે અને તેના નિશાને હવે સેના અને નેતાઓ હોવાની વિગતો પણ સામે આવી રહી છે. અલકાયદાએ પોતાના કેડેટ્સને હુમલા માટે તૈયાર રહેવા આદેશ પણ કર્યો છે. તુર્કીને પીએમ મોદીનો જે તમાચો છે તે પણ ચોક્કસથી કહી શકાય. કાશ્મીર મુદ્દે તુર્કીનો પાકિસ્તાનને ટેકો છે, ત્યારે તેના જવાબમાં પીએમએ પણ તુર્કી પ્રવાસને રદ કરી દીધો છે. FATF માં તુર્કી પાકિસ્તાનને ટેકો આપ્યો. 27-28 ઓક્ટોબરે સાઉદી અરબ જવાના હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરબથી તેઓ
તુર્કીના પ્રવાસે પણ જવાના હતા, પરંતુ જે ટેકો તુર્કી પાકિસ્તાને આપ્યો તેના કારણે હવે ભારતે પણ જવાબ આપ્યો છે અને તુર્કી પ્રવાસ રદ કરી દેવાયો છે. તો પાકિસ્તાને ટેકો આપ્યા બાદ પ્રધાનમંત્રીએ આ પ્રવાસને રદ કર્યો છે. આગળ વધીએ. રાજ્યમાં પેટા ચૂંટણી વચ્ચે દારૂ પર રાજકારણ શરૂ થયું છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં ઝડપાયેલા દારૂ મામલે રાજકારણ ગરમાયું છે. ભાજપ કોંગ્રેસે એકબીજા પર આક્ષેપો લગાવ્યા છે, ત્યારે ઝડપાયેલા દારૂ મામલે કોંગ્રેસ જિલ્લા પંચાયતના સદસ્ય કીર્તિ પટેલે એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં આ દારૂ ભાજપનો હોવાનો આક્ષેપ કરાયો. તો બીજી તરફ ભાજપે આ ઘટનાને કોંગ્રેસની કરતૂત ગણાવી પોલીસે દારૂ ભરેલી બે ગાડીઓને કબજે લીધી છે. તો સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપી દેવાઈ છે, પરંતુ જે દારૂ ઝડપાયો છે તેના પર રાજકારણ શરૂ થયું છે. આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે. અને એમના પેલા રાઇટરનું શું નામ છે? વિનુભાઈ રાઇટર. એમને આ ગાડી મોકલી સામાન ભરવાનું છે એમ કહેતા, એમ કહેતા હતા. અંદર અંદર શું છે એ તો મને ખબર નથી, અંદર બતાવું તમને. કે જ્યારે એક રાજ્યનું કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેની પાસે છે ત્યાં એ રહેતા હોય ને ત્યાં દારૂ પકડાય ને પબ્લિક પકડ પોલીસ મોકલાવે. આ પણ વિડીયો વાયરલ થયા છે. આપણને ખ્યાલ આવે કે રાજ્યમાં ગાંધીના ગુજરાતમાં આ રીતે રાજ્યના ગૃહમંત્રી જો રહેતા હોય ત્યાં આગળ દારૂ વેચાય અને વેચાય, અને આ કોઈ ચૂંટણી છે કે શું? જે કહે છે લોકશાહીનું પૂરેપૂરું હનન થઈ રહ્યું છે, ખૂન થઈ રહ્યું છે. અમે દારૂ પકડાયો છે અને તમે અમારા ઉપર કેસ કરવાના? અરે કે તારું મર્ડર થઈ જશે. અલા અમારું મર્ડર કરવા? મને નવાઈ લાગે છે કે કોઈ મારા કાર્યકરો હોય કે કોઈ 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 અમારા ભાજપના વિરુદ્ધ અમારા કોંગ્રેસના કે એનસીપીના કોઈ પણ કે વિપક્ષના જે કાર્યકરો હોય એ વિપક્ષના કાર્યકરોને કોઈ બોલવાનો અધિકાર નથી. કીર્તિ પટેલ વિરુદ્ધ આ સદર આરોપીઓએ માર માર્યાની ફરિયાદ પણ અત્રે નોંધાવેલી છે. તો એ વિડીયો પણ શંકાસ્પદ ગણી શકાય કે ભાઈ કયા સંજોગોમાં એ વિડીયો લેવામાં આવ્યો, ત્યારે બે અન્ય કોઈ પોલીસ કર્મચારીની કે બીજા કોઈની હાજરી નથી. એટલે હવે એ વિડીયોની તપાસનો વિષય છે કે વિડીયોમાં સત્યાર્થતા કેટલી છે એને પણ તપાસી શું જોઈએ. જેમાં કંઈ સત્ય હશે તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતની પ્રજા ખૂબ સાણી છે, એ બાયડ હોય, લુણાવાડા હોય કે અન્ય વિસ્તાર હોય, તમામ લોકો આજે સારી રીતે સમજી ગયા છે કે આ ચૂંટણી જીતવા માટે દારૂ વેચવામાં આવે છે. મતદારો જાગૃત છે, સમજશીલ છે અને એમની કોઈ પણ વાતમાં આવવાના નથી. એ જ રીતે લુણાવાડા વિધાનસભામાં પણ ગઈકાલે નવા રાબડિયા ગામ છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દારૂનું વિતરણ કરી રહ્યા હતા. સ્થાનિક ગામજનોએ ભેગા થઈને એમને અટકાવ્યા. તો એ દારૂ વિતરણ કરનારા પર ફરિયાદ કરવાને બદલે પોલીસે ત્યાંના સ્થાનિક કાર્યકરો ઉપર ફરિયાદ કરી અને લોકોને ડરાવવાનો ધમકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે આનાથી સ્પષ્ટ છે કે ભાજપ હાર બાળી ગઈ છે અને હારમાંથી બચવા માટે ખુલ્લેઆમ દારૂનું વિતરણ કરી રહી છે. ત્યારે સરકાર આનો જવાબ આપે અને ખાસ કરીને ચૂંટણી પંચને મારે વિનંતી કરવી છે કે ચૂંટણી પંચ તટસ્થ છે. ચૂંટણી પંચે કોઈ પણ મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય કે કોઈ પણ મંત્રી હોય એની શે શરમ રાખ્યા સિવાય ન્યાયિક રીતે ચૂંટણી થાય, મતદારોને કોઈ પણ લોભ લાલચ આપવામાં ના આવે, દબાણ કે ડરાવવામાં ના આવે અને એ માટેની પૂરતી વ્યવસ્થા થવી જોઈએ. પ્રચાર પૂર્ણ ગઈકાલે સાંજે 5 વાગે થઈ ગયો હોવા છતાં આજે પણ 6 વિધાનસભા વિસ્તારમાં ભાજપના મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યશ્રીઓ ત્યાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે, લોકોને લલચાવી ડરાવી ધમકાવી રહ્યા છે. ચૂંટણી તંત્ર અને પ્રશાસન પર ભય અને દબાણ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો એ લોકોને પણ તાત્કાલિક વિસ્તારમાંથી બહાર કરવા જોઈએ એવી અમારી ચૂંટણી પંચને અમે લેખિત પણ માગણી કરી છે અને આપના માધ્યમથી ચૂંટણી પંચને પણ જણાવવા માંગીએ છીએ. આભાર. તો દારૂ પકડાયો છે તેને લઈને હવે પક્ષ વિપક્ષ બંને એકબીજા પર આરોપો આક્ષેપો લગાવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસે ભાજપને લઈને જણાવ્યું કે આ ભાજપની કરતૂત છે, ચૂંટણી જીતવા માટે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તો બીજી તરફ
ભાજપનું કહેવું છે કે આ કોંગ્રેસનું કાવતરું છે. તો પેટા ચૂંટણી જ્યાં નજીક છે અને તેને લઈને માહોલ ગરમાઈ રહ્યો છે, ત્યારે પેટા ચૂંટણીના પહેલા અહીં દારૂ મુદ્દે બબાલ મચી છે. કોંગ્રેસના સભ્યે વિડીયો વાયરલ કર્યો છે અને વિડીયોમાં ભાજપનો દારૂ હોવાનો આક્ષેપ કરાયો છે. તો દારૂબંધી વચ્ચે કોણે કર્યા ધજાગરા, પેટા ચૂંટણીના મત પહેલા દારૂની બબાલ સામે આવી છે. પરંતુ હવે આ બબાલ જે છે તે વધુ ને વધુ રાજકીય રંગ પણ પકડી રહી છે, કારણ કે જે વિડીયો વાયરલ કર્યો છે તે કોંગ્રેસના સભ્યે આ વિડીયો વાયરલ કર્યો છે અને ભાજપનું કહેવું છે કે જાણી જોઈને કોંગ્રેસે આ કાવતરું રચ્યું છે. આગળ વધી લુણાવાડામાંથી પણ ઝડપાયો છે દારૂ. દારૂ મામલે રાજકારણ ગરમાયું છે. કોણે લઈને આવ્યો દારૂ, આ સવાલો ઉભા થઈ રહ્યા છે. તો દારૂ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ જ્યાં પેટા ચૂંટણીનો રાજ્યમાં માહોલ જામી રહ્યો છે ત્યાં દારૂને લઈને બબાલ મચી છે. એક તરફ જ્યાં પહેલા પણ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તે મામલે પહેલેથી જ પક્ષ વિપક્ષ આમને સામે આવી ગયા છે, ત્યાં બીજી તરફ હવે લુણાવાડામાંથી પણ દારૂ ઝડપાયો છે. તો એક તરફ રાજ્યમાં પેટા ચૂંટણીનો માહોલ છે, રાજકારણ ગરમાયું છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં દારૂ ઝડપાયો હતો, ત્યાં લુણાવાડામાંથી પણ દારૂ ઝડપાયો છે. દારૂ મામલે હવે બબાલ થઈ રહી છે, હંગામો થઈ રહ્યો છે. પક્ષ વિપક્ષ બંને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. વાત કરીએ વડોદરાની, વડોદરા શહેરના સાવલી મંજુસર વિસ્તારમાં તસ્કરોએ મોબાઈલ શોપની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ બે મોબાઈલ શોપના તાળા તોડીને ચોરી કરીને ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો સીસીટીવી કેમેરામાં તસ્કરોએ દુકાનના તાળા તોડતા નજરે પડી રહ્યા છે. સમગ્ર ઘટના બાદ ભાદરવા પોલીસે તપાસ હાથ ધરી છે. તો તસ્કરો ત્રાટક્યા હતા મોબાઈલ શોપમાં, મોબાઈલ શોપને નિશાન બનાવવામાં આવી હતી. તસ્કરોએ બે મોબાઈલ શોપને તાળા તોડીને નિશાન બનાવીને આખરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બીજી તરફ સુરતમાં દિવસે ને દિવસે તસ્કરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. શહેરના અડાજણ વિસ્તારમાં તસ્કરોએ એક સાથે 7 દુકાનોના શટર તોડ્યાની ઘટના બની છે. જોકે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે તસ્કરો દુકાનમાં કેવી રીતે પ્રવેશ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના સુરતના આલિશાન કોમ્પ્લેક્સની છે. એક સાથે 7 દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી. તો તસ્કરો કેવી રીતે પહોંચ્યા, કેવી રીતે પ્રવેશ કર્યો અને ઘટનાને અંજામ આપવાના ઈરાદા સાથે તેઓ કેવી રીતે આવ્યા હતા, તે તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે સુરતમાં, જે કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરે 7 દુકાનોના શટર તોડ્યા હતા. અમે લોકો તો બધા પહેલા સવારે ઘરે હતા, પણ લોકો તીક્ષ્ણ હથિયાર વડે બે હથિયાર લઈને આવવા વાળા બે માણસો હતા. તે લોકો શટર ઊંચી કરીને અંદર સીધા પ્રવેશ કરીને અંદરથી બધા ચોરી લૂંટફાટ કરી નીકળ્યા. ચોરી થઈ છે અહીંયા અને કોઈ જાણકાર વ્યક્તિએ જ કરી છે એવું લાગે છે. એટલે અંદાજે રાત્રે કોઈ તેલી કરી ગયો છે પછી આ રીતે ચોરી, કેમ કે રાત્રે બી મોટે ભાગે બધા ગલ્લાની દુકાનો ખુલ્લી રહી છે આમલેટ વાળાની બધી. સમાચારમાં આગળ વધીશું પણ તે પહેલા હાલ રોકાઈશું બ્રેક માટે.